બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અત્યારે બે હજાર ઓગણીસ નો એન્ડિંગ નો સમય ચાલી રહ્યો છે જેમ કે આપડે જોઈએ કે અત્યારે મંદિર નો માહોલ કન્ટિન્યુ તો ચાલી જ રહ્યો છે ડાયમંડ ફિલ્ડ ની અંદર પણ આપણે આપણી સાથે જે વ્યક્તિ અત્યારે જોડાણો છે તે કેયુર છે અને એની આગળથી આપણે થોડુંક નોલેજ લઈશું કારણ કે એને માર્કેટનું નોલેજ છે અત્યારે આપણે જોઈએ કે માર્કેટની અંદર મંદીનો માહોલ છે તો કેવો માહોલ છે તે પણ આપણે જાણવું જરૂરી છે લાઈક કે પાંચ થી છ લોકોના રિવ્યુ લીધા હશે ને તો આપણને આઈડિયા આવશે કે માર્કેટની અંદર એકચ્યુઅલમાં મંદી છે કે નહીં અને જો આ મંદી છે તો એ કેવા પ્રકારની છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ડાયમંડની અત્યારે સિચ્યુએશન છે માર્કેટમાં મંદીનો માહોલ છે તો એ કેવો છે ફર્સ્ટલી અત્યારે કેયુરને પૂછશું કે અત્યારે તમે જે ડાયમંડની અંદર રહ્યા છો તો તમે કેટલા વર્ષથી છો અને માર્કેટ આવ્યું છે તો તે તમે કેટલામી વાર આવું માર્કેટ જોયું હશે તો આપણને અત્યારે ગયુરભાઈ આપણને જવાબ આપશે કે કેવી રીતનો અત્યારે ડાયમંડની સિચ્યુએશન છે અલા ચિંતનભાઈ તમે વાત જ પૂછો હવે આપણે મારા 10 વર્ષ જેવું થઈ ગયું આ લાઈનમાં પણ ગઈ દિવાળી ચાઉન આવું ચાલ્યા કરે છે સિંગ ચણા નઈ નથી વધતા પણ એમ કોઈને બીજી દિવાળી આવી ગઈ બોલો એટલે ગયા દિવાળી થી આપણે વાત કરીએ છીએ કે ગયા દિવાળીની અંદર પણ આવી કંડિશન હતી એ તો આપણને બધાને ખ્યાલ છે કારણ કે એક જ ફિલ્ડમાં ડાયમંડ ની અંદર છીએ અને જેવી રીતનો માહોલ છે લાઈક કે આપણે જોઈએ કે અત્યારે વેપાર વેપાર કે કોઈ થતા હોય છે તો વસ્તુ જ અલગ છે કારણ કે નફાના તો કઈ રહેતા નથી આ તમે એમ કહો કે સિંગ ચણાના પણ નથી થતા તો એ વાત પણ એક જેન્યુન કહી શકીએ કારણ કે જે સ્ટોક આપણી પાસે પાછળ વર્ષનો પડેલો હશે તો એમાંથી ઓબ્વિયસલી આપણે ઓછા તો થવાના જ છે તો લોકો અત્યારે જે આ રોદણા રોવે છે તો એ રોદણા લોકોનું તથ્ય છે કે અમથું મિથ્ય જ છે કે જે લોકોને ચાલે છે એ લોકોને ચાલતું જ રહે છે ડાયમંડની અંદર ભાઈ આ બધું તો કેવા પૂરતું સારું લાગે છે એક વખત તમે ખાલી નાખો તો ખરા જો કે ચાલુ જ હશે પણ જે નાખ્યું હોય ને એને સાચી ખબર હોય કે કેવા વાહથી રેલા નીકળી જાતા હોય હા એમ પણ આપણે કહી શકીએ કે ભાઈ પાંચ ટકા લોકોને ચાલતું હોય તો એ કઈ ડાયમંડ માર્કેટ ચાલતું ના કહેવાય પંચાણું હેરાન થતા હોય છે તો તમે એમ બધાને પરસેવો નીકળી જતો હોય છે લોકો કેટલી મહેનત કરીને ટોટલી ડાયમંડમાં રોજગારી પૂરી પડતી હોય છે લોકોની પણ અત્યારે તમે જનરલી જુઓ તો ઘણા કારીગરો એવા છૂટા થઈ ગયેલા છે અને લોકો ઘરેથી નીકળે છે ઘરેથી એમ કઈ નીકળતા હોય છે કે અમે ઓફિસે જઈએ છીએ અથવા કામ ઉપર જઈએ છીએ પણ બિચારા લોકો સાઈડમાં બેઠા હોય છે અને એ લોકો એવું કન્સિડર કરતા હોય છે કે કોઈને ભલામણ કરતા હોય છે કઈક જોબ હોય તો મને કે છે કઈક જગ્યા હોય કે કોઈ બી પોસ્ટમાં હોય ને તો બી મને જગ્યા કે સરીન હોય વેલ એઝ જે આપણે ડાયમંડની અંદર ચપકા મારતા હોય છે ચપકા જેની અંદર જગ્યા હોય તો એની અંદર કે છે એવી ડાયમંડની સિચ્યુએશન થઈ ગઈ છે તો તમને શું લાગે છે આ સિચ્યુએશન કેટલા ટાઈમ સુધી રહેશે અને દિવાળી પછી શું લાગે છે માર્કેટ આવવાની કોઈ શંકા છે કે નહીં એટલે જનરલી અત્યારે મંદીનો માહોલ તો ચાલે જ છે પેલા ગયા વર્ષથી તે દિવાળી એ મંદી તો હતી જ તે ત્યારે એમ એમ સમજતા હતા કે દિવાળી જાય એટલે પછી કંઈક માર્કેટ સુધરશે પણ વાળો વાળ જોતા ગયા જોતા ગયા અને બીજી દિવાળી આવી ગઈ બોલો કાંઈ થયું નહીં એટલે ના તો પણ હવે મહિનાથી એવું લાગે છે કે હવે દિવાળી પછી માર્કેટ કંઈક સુધરશે તો આપણે ભાઈ ઘણું કેવુર પાસે પાસેથી જાણ્યું કે એનું શું કેવું છે લાઇક કે અત્યારનું ડાયમંડ નું માર્કેટ એને તો સર્વે કીધું એની રીતનું જે કર્યું હોય કે ડાયમંડ ની અંદર જો ભાઈ બધાને એવી શંકા આશંકા હોય જ તે કે ભાઈ દિવાળી પછી માર્કેટ સુધરશે ને લોકોની લેવાલી વધશે ને વેપારી લોકો લેશે કારણ કે અત્યાર સુધી એની પાસે સ્ટોક નો હોય કે દિવાળી પછી સ્ટોક કરતા હોય છે તો એવી રીતે જો ઉપર થી લેવાલી વધે ને તો ઓબ્વિયસલી ડાયમંડ ની અંદર તેજી આવશે જ તે પણ અત્યારથી આપણે હાર માની ને તો ના હોય કઈ કે ભાઈ ડાયમંડ ની અંદર તેજી નહીં આવે નહીં આવે નહીં આવે તો ભાઈ ધંધો જ નહીં કોઈ કરીએ કે તો બધાને એવી આશંકા હોય છે કે દિવાળી પછી ડાયમંડ નું માર્કેટ સારું એવું સુધરશે અને લોકો મહેનત પણ કરતા હોય છે બટ હવે જે વેકેશન નો માહોલ છે તે પસાર એક થઈ જાય પછી આપણને બધાને ઓબ્વિયસલી ખ્યાલ આવી જાય કે ભાઈ આ તેજી છે કે મંદી કારણ કે ડાયમંડ ની અંદર જ્યારે વેકેશન પચશે ને પછી આપણને લેવાની સાચી ખબર પડશે મહિનાની અંદર કે લોકોને કેવું પરચેસ કરવું છે સારા ડાયમંડ પરચેસ કરવા છે કે જે હલકા ડાયમંડ ચાલતા હતા પેલા જે નેશ નાબૂદ થઈ ગયા છે અત્યારે તો એવા ટાઈપના બૂસ્ટર પણ ચાલશે એઝ વેલ એસ જે આપણે સિંગલ ડાયમંડનું જે માર્કેટ છે એ પણ ઊભું થશે તો આ બધી વસ્તુ છે ને ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે કે દિવાળી પછી કેવું માર્કેટ સુધરશે સારું આવશે કે નહીં તે Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're leading us. In